વડોદરાની મહીસાગર નદીમાં રાયકા દોડકા ફ્રેન્ચ વેલમાંથી લોકોને પીળું અને ડહોળું પાણી મળી રહ્યું છે. શહેરના 6 લાખ નાગરિકોને છેલ્લા 3 દિવસથી આ પીવાનું પાણી પીળું અને ડહોળું મળી રહ્યું છે. વડોદરાની મહીસાગર નદીમાં રાયકા દોડકા ફ્રેન્ચ વેલમાંથી લોકોને પીળું અને ડહોળું પાણી મળી રહ્યું છે. શહેરના 6 લાખ નાગરિકોને છેલ્લા 3 દિવસથી આ પીળું અને ડહોળું પાણી મળી રહ્યું છે. નદીમાં કેમિકલ અથવા પાણીના વેલાના કારણે લોકોને આ પીવાનું પાણી પીળું મળી રહ્યું છે. કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવતે મુખ્યમંત્રી, જીપીસીબી ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને લખ્યો છે પત્ર અને રાયકા દોડકા ફ્રેન્ચ વેલની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. અમીબેન રાવત જીપીસીબીને પાણીના સેમ્પલ લઈ ટેસ્ટિંગ કરવા માંગ કરી છે. ટેસ્ટિંગ રિપોર્ટ જાહેર કરી કોર્પોરેશનને જરૂરી સૂચના કરવા પણ માંગ કરવામાં આવી છે. કોર્પોરેશનના પાણી પુરવઠાના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. અમૃત મકવાણા સ્થળ પર અધિકારીઓ સાથે પહોંચ્યા હતા. જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર પાણીના સેમ્પલ લીધા હતા. રાયકા દોડકાથી અંદાજે 100 ml જેટલું પાણી લેવામાં આવે છે. એમાંથી અંદાજે 5 થી 6 ટાંકીમાં પાણીનું વિતરણ કરવામાં આવે છે. ડોરાશવાળું પાણી અને થોડું પીળાશવાળું પાણી આવતા એ ચકાસણી હાથ ધરેલ છે. જીડબલ્યુ જીપીસીબીની ટીમ પણ સાથે હાજર રાખેલ છે, જેથી તેઓ ટેસ્ટિંગ કરી અને એમાં કોઈ કેમિકલ છોડવામાં આવતું નથી ને તેની તપાસ હાથ ધરેલી છે. હાલ કેટલા વિસ્તારની અસર થઈ રહી છે અને હજુ કેટલા દિવસ આવું પીળું પાણી મળશે? અંદાજે 6 ટાંકી જે આપણે જણાવવામાં આવી એ પ્રમાણે 6 ટાંકીમાં અંદાજે 3 થી 4 લાખ જેટલા નાગરિકોને પાણી આમાંથી વિતરણ કરવામાં આવે છે આ સોર્સમાંથી. અને આ શેની અસર છે એ ચકાસણી થઈ હતી, તે પ્રમાણેની કાર્યવાહી હાથ ધરી અને ચોખ્ખું પાણી મળે તેવું આયોજન. વડોદરા શહેરમાં લગભગ 6 લાખ નાગરિકોને રાયકા દોડકા ફાજલપુર ફ્રેન્ચવેલમાંથી અને હવે તો સિંધરોડની ફ્રેન્ચવેલથી જોઈએ તો પોણા ભાગના શહેરને પાણી મહીસાગર નદીનું આપવામાં આવે છે. છેલ્લા 2-3 દિવસથી નાગરિકો ફરિયાદ કરતા હતા કે પાણીનું કલર બદલાયેલો છે, ડોળાશવાળું પાણી આવે છે, પીળું પાણી આવે છે. તપાસ કરતાં ખબર પડી તમામ સ્ત્રોતમાં આવું પાણી આવે છે અને મેઇન મહીસાગરનું જે સોર્સ છે સોર્સમાં જ કોઈ જાતનું કન્ટામિનેશન છે. દેખીતી રીતે પાણી લીલા કલરનું છે. પાણી એટલે કલરલેસ ઓડરલેસ લિક્વિડ. કલરફુલ પાણીને પીવા લાયક કઈ રીતના કહેવાય અને કઈ રીતના કોર્પોરેશન આને જસ્ટિફાઈ કરે છે એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. ત્યારે આજે અમે જીપીસીબીના રિજનલ ઓફિસરને, મુખ્યમંત્રીને તમામનું ધ્યાન દોર્યું છે કે તાત્કાલિક ધોરણે આના સેમ્પલિંગ લે, સેમ્પલિંગ લઈને જે બી રિઝલ્ટ આવે પબ્લિશ કરે. પાણી જો પીવા લાયક ના હોય તો લાખો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ના થવા જોઈએ. ઓલ્ટરનેટિવ સોર્સમાંથી પાણી આપવું જોઈએ અને આને કરેક્ટ કરવા જે બી કરવું જોઈએ યોગ્ય સ્ટેપ્સ લેવાવા જોઈએ. આજે પોતે સ્થળ મુલાકાતે આવ્યા છે, ત્યારે જીપીસીબી પાસે સેમ્પલિંગ બી કરાવ્યા છે, રિઝલ્ટ્સ અવેઇટ કરીએ છીએ. અને જો હકીકતમાં વડોદરા શહેરના નાગરિકોમાં જે પાણી સપ્લાય કરવામાં આવે છે, નદી કન્ટામિનેટેડ પાણી કે સ્ત્રોતનું પાણી ખરાબ થયું તો ખૂબ મોટો ચિંતાનો વિષય છે. પાણી કેટલા લોકોને મળી રહ્યું છે અને કેટલા દિવસથી? વડોદરા શહેરમાં, જૂના શહેરમાં અને ઈસ્ટ ઝોનમાં આજવા સરોવરથી પાણી આવે છે. એના સિવાયના તમામ વિસ્તારોમાં, પછી તમે કારેલીબાગ લઈ લો, સમા લઈ લો, નિઝામપુરા લઈ લો, ગોરવા લઈ લો, સુભાનપુરા લઈ લો, માંજલપુર લઈ લો કે મગરપુરા લઈ લો, તમામ જગ્યાએ મહીસાગરનું પાણી સપ્લાય કરવામાં આવે છે.